हेलो स्टूडेंट्स, स्विच गियर एंड प्रोटेक्शन ना आज ना लेक्चर में आपणे एक नवा चैप्टर स्टार्ट करवानो छे, जेनुं नाम छे ट्रांसफॉर्मर अल्टरनेटर ने बस बार नुं प्रोटेक्शन। बराबर छे, आपणो फिफ्थ चैप्टर छे अने एक इम्पोर्टंट चैप्टर पण कही शकाय। हवे आनी अंदर वात करिए तो आपणे स्टार्ट करशुं डिफरेंशियल ओवर करंट प्रोटेक्शन थी। बराबर, डिफरेंशियल ओवर करंट प्रोटेक्शन आ प्रोटेक्शन अल्टरनेटर माटे, ट्रांसफॉर्मर माटे तमे यूज करी शको छो, मोटर माटे पण तमे यूज करी शको छो। हवे आ एक यूनिट टाइपनु प्रोटेक्शन छे अने आनु झोन ऑफ ऑपरेशन्स डिसाइड एटले कि नक्की करेलू जोईए छे, आटला झोनमां ज आने ऑपरेट करेलू होय छे। आमां तमे जोशो तो शुं हशे तो के बे सीटी छे ई झोन ऑफ ऑपरेशन एटले के आटला झोनमां ऑपरेट थवानुं छे एनी बाउंड्री नक्की करी लेशे। जेम के अहींया जुओ, आ सीटी वन छे, अहींया सीटी टू छे, तो आ रिलेने खाली आटला ज झोनमां ऑपरेट थवानुं छे। जो आनी वच्चे फॉल्ट थयो तो अने तो ज ई ऑपरेट थशे, अहींया फॉल्ट थशे तो आने ऑपरेट करवानुं नथी। बराबर, એટલે આનો ઝોન ડિસાઇડેડ છે, એટલે આને આપણે શું કહેશું, યુનિટ ટાઈપ પ્રોટેક્શન કહેશું। હવે શું થાય છે તો કે આપણે અહીંયા આ વાઇન્ડિંગ છે, બરાબર, અહીંયા લખેલું છે વાઇન્ડિંગ ટુ બી પ્રોટેક્ટેડ, એ વાઇન્ડિંગને આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું છે। તો એ વાઇન્ડિંગમાંથી આપણે કરંટ પસાર કરશું, બરાબર છે, અને એ વાઇન્ડિંગની બંને બાજુ આપણે શું લગાવી દીધા, સીટી લગાવી દીધા, એ સીટી વન અને સીટી ટુ। બરાબર છે, એટલે કે એ સીટી એ શું કર્યું, એક બાઉન્ડ્રી નક્કી કરી નાખી કે બે વાઇન્ડિંગની બંને સાઈડ એટલે કે આખી વાઇન્ડિંગ કવર થઈ ગઈ। હવે શું થાય તો કે સીટીને પાછું એક વસ્તુ ધ્યાનની રાખવાની છે કે સીટી છે એ કેવી હશે, એના રેશિયો સરખા હોવા જોઈએ અને એની કેરેક્ટરિસ્ટિક્સ પણ કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ, અને એને એવી રીતે એની ફિક્સ કરવાના હશે કે એની પોલારિટી એવી હોય, બંનેની પોલારિટી એવી રીતે રાખવામાં આવે કે જેથી કરીને બંનેમાંથી કરંટની ડિરેક્શન કેવી હોય, સેમ ટુ સેમ હોય છે। બરાબર છે, તો હવે આટલું ખબર પડી ગઈ કે આ વાઇન્ડિંગને પ્રોટેક્શન આપવાનું છે, બંને બાજુ આઇડેન્ટિકલ સીટીઝ લગાવેલા છે, એવી રીતે લગાવેલા છે કે બંનેની પોલારિટી કેવી હોય કે બંનેમાંથી કરંટ સેમ દિશામાં વહે। હવે શું થાય તો સીટી વનની અંદર આઈ વન કરંટ ફ્લો થાય છે, સીટી ટુની અંદર આઈ ટુ કરંટ ફ્લો થાય છે। બરાબર છે, હવે શું થાય તો કે આઈ ટુ કરંટ ફ્લો થયો, હવે શું થશે તો કે નોર્મલ કન્ડિશનની અંદર ફોલ્ટ નથી ક્યાંય। બરાબર છે, તો ફોલ્ટ નથી તો શું થશે તો કે આઈ વન અને આઈ ટુ એટલે કે જેટલો ઇનકમિંગ કરંટ છે એટલો ને એટલો આઉટગોઈંગ કરંટ છે। બરાબર, એટલે કે અહીંયાથી જો આઈ વન એન્ટર થાય છે અને અહીંયાથી આઈ ટુ એક્ઝિટ થાય છે, બરાબર, તો વચ્ચે ક્યાંય ફોલ્ટ નથી તો અહીંયાથી જેટલો એન્ટર થયો એટલો ને એટલો અહીંયાથી બહાર નીકળવાનો છે। તો એ કેસમાં શું થશે, આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ, તો હવે આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ હશે તો શું થાય તો કે આપણે અહીંયા શું લગાવેલું છે તો કે એની સેકન્ડરીમાં પાયલોટ વાયરના મિડ પોઈન્ટ ઉપર, બરાબર, આ શું છે, સેકન્ડરી સાથે પાયલોટ વાયરથી કનેક્ટેડ છે, એના મિડ પોઈન્ટ ઉપર આપણે શું લગાવેલું છે તો કે રિલેની કોઇલ ફિટ કરેલી છે। બરાબર, હવે રિલેની કોઇલમાંથી કરંટ ક્યારે જશે તો કે આ બંનેમાં જો અલગ તફાવત આવ્યો એટલે કે આઈ વન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ થયો તો અને તો જ આમાંથી કરંટ પાસ થવાનો છે। શું કામ, તો કે આમાં તો શું છે તો કે જે કરંટ ફ્લો થવાનો છે કેવો છે, આઈ વન માઇનસ આઈ ટુ કરંટ ફ્લો થવાનો છે। બરાબર, ખ્યાલ આવી ગયો, આપણે શું કર્યું છે તો કે આ સીટીની સેકન્ડરી સાઇડ મધ્યબિંદુ ઉપર પાયલોટ વાયરના મધ્યબિંદુ ઉપર રિલે કોઇલ ફિટ કરેલી છે અને રિલે કોઇલમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે તો કે આઈ વન માઇનસ આઈ ટુ, પણ નોર્મલ કન્ડિશનમાં તો આપણે શું કીધું તો કે આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ છે, તો હવે આ બેનો માઇનસ કરીએ તો આપણને શું મળે, ઝીરો મળવાનો છે। તો નોર્મલ કન્ડિશનમાંથી આ રિલે કોઇલમાંથી કાંઈ ઓપરેટ મતલબ કોઈ કરંટ ફ્લો થવાનો નથી। બરાબર છે, તો રિલે ઓપરેટ થશે નહીં, બરાબર, કેમ કે રિલેની કોઇલમાંથી કરંટ જ થશે। બરાબર છે, તો આ રીતે આ ડિફરન્શિયલ પ્રોટેક્શનનું ઓપરેશન છે। બરાબર, પણ એની અંદર ઘણીવાર શું થાય તો કે પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે, કયા પ્રોબ્લેમ્સ આવે આપણે આગળ વાત કરીએ। હવે શું થાય, જો અહીંયા ધારો કે અહીંયા વાઇન્ડિંગ ઉપર શું થયો છે, ફોલ્ટ થયો અહીંયા, બરાબર છે, તો હવે શું થશે તો કે આઈ વન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ, બરાબર છે, આઈ વન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ એટલે કે બંને સરખા રહેતા નથી, તો સ્વાભાવિક છે કે જો બંને સરખા ન હોય તો આઈ વન માઇનસ આઈ ટુની પણ કાંઈક કિંમત આપણને મળશે, તો એ કાંઈક કિંમતનો કરંટ છે એ રિલેની કોઇલમાંથી પસાર થશે અને રિલેની કોઇલમાંથી પસાર થયો તો રિલે ઓપરેટ થશે, રિલે ઓપરેટ થઈ એટલે આપણે સર્કિટ બ્રેકર ટ્રીપ થશે અને આ વાઇન્ડિંગને પ્રોટેક્શન પૂરું પાડશે। બરાબર, બહુ સિમ્પલ લોજિક છે કે બંને બાજુ જો કરંટનો બેલેન્સ મેન્ટેન રહેશે નોર્મલ કન્ડિશનમાં તો એ ઓપરેટ થવાનું નથી, અને જો નહીં થાય, ફોલ્ટ થયો અને ન થયું બેલેન્સ મેન્ટેન, તો શું થાય તો કે તો રિલે ઓપરેટ થશે।
હવે આ ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં કઈ કઈ તકલીફ આવી શકે તો કે પાયલોટ વાયરની લંબાઈના તફાવતને કારણે રેઝિસ્ટન્સમાં તફાવત. હવે શું થાય જનરલી તો કે આપણે રિલે કોઇલ છે એ ક્યાં રાખી હતી તો કે પાયલોટ વાયરના એક્ઝેક્ટ મિડ પોઈન્ટમાં આપણે અહીંયા કનેક્ટ કરેલી હતી, બરાબર છે. પણ જનરલી રિલે છે, બરાબર, રિલે કોઇલની બંને બાજુ પાયલોટ વાયરની લંબાઈ સરખી થાય એટલે વચ્ચે શું કામ લગાવી હતી તો કે પાયલોટ વાયરની વચ્ચે હોય તો રિલે કોઇલની આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ પાયલોટ વાયરની લેન્થ એટલે કે લંબાઈ કેવી રહે, સરખી રહે, બરાબર, કેવી રહેશે, સરખી, બરાબર છે. અને એના કારણે એનો રેઝિસ્ટન્સ પણ કેવો થાય, સરખો. પણ જનરલી રિલે છે એ સ્વિચ ગિયરની સાથે રાખવામાં આવે છે, બરાબર. એનો મતલબ શું, જો કે આપણો જે રિલે હશે અને અલ્ટરનેટર હશે એ બે વચ્ચે લેન્થ કેવી હશે, ખૂબ જ વધારે, એટલે કે લંબાઈ કેવી હશે એટલે કે અંતર કેવું હશે, ખૂબ જ વધારે. અને પાયલોટ વાયરની વચ્ચે આપણે રિલે કોઇલ મૂકી શકવાના નથી, બરાબર છે. આપણે સ્વિચ ગિયરની બાજુમાં જ એને મૂકવાની છે. એટલે શું થશે તો કે પાયલોટ વાયરની લંબાઈ એક બાજુ મોટી થશે ને એક બાજુ સાવ ટૂંકી થશે એટલે રેઝિસ્ટન્સ પણ શું થશે, સરખો રહેશે નહીં, બરાબર છે. તો શું થાય તો કે આવું ન થાય, બરાબર. આ મુશ્કેલી નિવારવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રિલેની બંને બાજુના પાયલોટ વાયરમાં બેલેન્સિંગ રેઝિસ્ટર જોડવામાં આવે છે અને આ રેઝિસ્ટર શું છે, એડજસ્ટેબલ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ શું છે, આ એક રેઝિસ્ટર એડ કરી દીધો છે કે જેને બેલેન્સિંગ રેઝિસ્ટર કહેવાય છે, બરાબર. યાદ એટલું જ રાખવાનું છે કે આપણે સીટી, આપણે જે રિલે કોઇલ છે એને એક્ઝેક્ટ વચ્ચે લગાવી શકવાના નથી, બરાબર. એટલે કે રેઝિસ્ટન્સ અલગ અલગ થશે, એને બેલેન્સ કરવા માટે એક બીજો એડજસ્ટેબલ રેઝિસ્ટર લગાવવો પડે છે. આ હતી પ્રોબ્લેમ નંબર વન. હવે પ્રોબ્લેમ નંબર વન શું થાય તો કે હેવી ફોલ્ટ, બીજો ફોલ્ટ શું છે તો કે હેવી ફોલ્ટ કરંટ વખતે સીટીની રેશિયો એરર, બરાબર. સીટીની રેશિયો એરરનો મતલબ શું થાય તો કે સીટી તમે ગમે એટલી આઇડેન્ટિકલ લઈ આવો એની કેરેક્ટરિસ્ટિક્સ થોડી કેવી હશે, અલગ તો પડવાની જ છે, બરાબર. બંને આઇડેન્ટિકલ એટલે કે સેમ ટુ સેમ સીટી મેળવવી ખૂબ જ અઘરી વસ્તુ છે. હવે શું થાય તો કે જ્યારે અલ્ટરનેટરની બહાર ફોલ્ટ કરંટ આપતો હોય એટલે કે અલ્ટરનેટર છે એટલે અલ્ટરનેટરની બહારે ક્યાંક ફોલ્ટ થયો છે, બરાબર, તો એ ફોલ્ટને ફીડ કરતો હશે અને એ કરંટ કેવો હશે, ખૂબ જ વધારે. તો વધારે કરંટના કારણે સીટીનું શું થશે, સેચ્યુરેશન થઈ જશે. હવે સીટીની સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક્સ, બંને સીટીની સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક્સ સેમ હોય એવું પોસિબલ નથી. હવે બંને બાજુ પ્રાઇમરી કરંટ તો કેવો છે, સેમ ટુ સેમ છે, પણ સીટીની સેકન્ડરીનો કરંટ સેમ રહેતો નથી. એટલે શું થશે, આઈ વન ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ. મેં તમને આગળ વાત કરી, હવે આઈ વન આઈ ટુ સરખા ન હોય તો રિલે કોઇલમાંથી કરંટ ફ્લો થવાનો છે, બરાબર છે. અને કરંટ ફ્લો થયો તો રિલે ઓપરેટ થઈ જશે. પણ હકીકતમાં તો આ રિલેના ફોલ્ટ છે એ રિલેના ઝોનની બહાર હતો, રિલે ઓપરેટ કરવાનું નથી, બરાબર છે. છતાં પણ ઓપરેટ થાય છે તો આવું થવું જોઈએ નહીં. તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ તો કે પર્સન્ટેજ ડિફરન્શિયલ રિલે અથવા તો બાયસ ડિફરન્શિયલ રિલેનો યુઝ કરીએ છીએ, બરાબર છે. હવે આમાં હોય શું તો કે એક રિસ્ટ્રેનિંગ કોઇલ વાપરેલી હોય છે, બરાબર. અને રિસ્ટ્રેનિંગ કોઇલના બે ઇક્વલ એટલે કે સરખા ભાગ કરેલા હોય છે, બરાબર છે. અને એના એક્ઝેક્ટ મિડ પોઈન્ટમાં ઓપરેટિંગ કોઇલનો એક છેડો હોય છે, બરાબર. અને ઓપરેટિંગ કોઇલનો બીજો છેડો છે એ પાયલોટ વાયર સાથે જોડવામાં આવે છે. હવે અહીંયા તમને ડાયાગ્રામમાં ખ્યાલ આવશે હું જે કહું છું એ. હવે જો આ શું છે, રિસ્ટ્રેનિંગ કોઇલ છે અને આ છે આપણી ઓપરેટિંગ કોઇલ છે, બરાબર. આ આપણી ઓપરેટિંગ કોઇલ છે, આ છે એ રિસ્ટ્રેનિંગ કોઇલ છે. રિસ્ટ્રેનિંગ કોઇલની એક્ઝેક્ટ વચ્ચે એ લોકોએ શું લગાવ્યું છે, ઓપરેટિંગ કોઇલનો એક પોઈન્ટ લગાવી દીધો અને બીજો પોઈન્ટ ક્યાં લગાવ્યો, પાયલોટ વાયર, બરાબર છે. તો આ વાત આપણે કરી. હવે શું થાય તો કે જે આપણે રિસ્ટ્રેનિંગ કોઇલનો કુલ એમ્પિયર ટર્ન્સ છે, બરાબર. હવે આપણે નંબર ઓફ ટર્ન્સ છે એક્ઝેક્ટ વાઇન્ડિંગની વચ્ચે આપણે ટેપિંગ લીધું છે તો નંબર ઓફ ટર્ન્સ પણ કેટલા થઈ જાય, ટોટલ ધારો કે એન હોય તો એક બાજુ એન બાય ટુ અને બીજી બાજુ પણ એન બાય ટુ, એમ નંબર ઓફ ટર્ન્સ પણ ડિવાઈડ થઈ જશે, બરાબર છે. અને એન છે આંટામાં એવરેજ રિસ્ટ્રેનિંગ કરંટ કેટલો થશે, એટલે કે એમાંથી એવરેજ કરંટ આઈ વન પ્લસ આઈ ટુ બાય ટુ જેટલો થાય છે. હવે શું થાય તો કે જ્યારે વાઇન્ડિંગની બારે ફોલ્ટ થાય ત્યારે આઈ વન આઈ ટુની કિંમત તો વધશે, બરાબર, એટલે કે ડિફરન્શિયલ કરંટની કિંમત તો વધશે, પણ સાથે સાથે જે આ રિસ્ટ્રેનિંગ કોઇલ હતો એની અંદર પણ કરંટની કિંમત વધશે, બરાબર છે. એટલે શું થાય તો કે આના કારણે આપણો જે રિસ્ટ્રેનિંગ કોઇલની અંદર જે કરંટ, આપણો જે ઓપરેટિંગ કોઇલની અંદર જે કરંટ હતો એ બેલેન્સ્ડ આઉટ થઈ જશે, બરાબર છે. અને બેલેન્સ્ડ આઉટ થઈ જશે તો રિલે ઓપરેટ થશે નહીં, બરાબર છે. તો આ રીતે આપણે આગળ જોયું કે ભાઈ આપણને બે ડિફિકલ્ટી આવી, એક તો પાયલોટ વાયરની લંબાઈની અલગ અલગ હોય અને હેવી ફોલ્ટ કરંટ વખતે સીટી સેચ્યુરેટ થઈ જાય છે, બરાબર. હવે આ ટ્રાન્સફોર્મરને રિલેટેડ પણ એક પ્રોબ્લેમ આવે છે જે આપણે આગળ જોઈએ, બરાબર, શું ઇસ્યુ આવે છે. હવે આપણે પાવર ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનની વાત કરવાની છે.
हवे पावर ट्रांसफॉर्मर छे एनी अंदर जनरली फॉल्ट अथवा तो एबनॉर्मल कंडीशन कई कई आवी सके, तो एनी अंदर घणी बधी आपणे एबनॉर्मल कंडीशन्स छे के जे आपणे एक पछी एक जोईए। हवे कोरनुं ओवरहीटिंग, बराबर, पहली एबनॉर्मल कंडीशन शुं छे? कोरनुं ओवरहीटिंग। હવે આપણે એક્સેસ ઓવરહીટિંગ ક્યારે થાય? તો કે તમે ઓવરલોડ આપ્યો હોય તો એક રીઝનથી ઓવરહીટિંગ થાય, એટલે કે એનું ટેમ્પરેચર વાઇન્ડિંગનું વધતું જાય, બરાબર છે? તો એ કેસમાં આપણે એને ઠંડુ પાડશું નહીં તો એનું ઇન્સ્યુલેશન ડેમેજ થશે। પછી ટેપ ચેન્જરની અવ્યવસ્થિત કોન્ટેક્ટ, હવે શું થાય? ટેપ ચેન્જર પર કોન્ટેક્ટની વ્યવસ્થિત ન હોય તો શું થાય? તો કે આર્કિંગ થાય, અને આર્કિંગ થાય તો એના કારણે ઇન્સ્યુલેશનને નુકસાન થશે। પછી કુલિંગ સિસ્ટમ જો બરાબર ઓપરેટ ન કરતી હોય તો હીટ વાતાવરણમાં ડિસિપિટેટ થશે નહીં, અને ડિસિપેટેડ નહીં થાય તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તો ઇન્સ્યુલેશનને ડેમેજ કરશે। પછી ફેઝ ટુ ફેઝ ફોલ્ટ, એટલે કે એની જે વાઇન્ડિંગ છે, બરાબર, બે ફેઝની, ધારો કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર છે, એ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની બે વાઇન્ડિંગ શોર્ટ થઈ ગઈ તો એને ફેઝ ટુ ફેઝ ફોલ્ટ કહેવાય। અર્થ ફોલ્ટ છે તો એક વાઇન્ડિંગ છે એ ક્યાં જશે? કનેક્ટ થઈ ગઈ છે આપણા અર્થ સાથે, તો એ કેસને અર્થ ફોલ્ટ કહેવાય। પછી ઇન્ટર ટર્ન ફોલ્ટનો મતલબ શું થશે? તો કે એક જ વાઇન્ડિંગ છે આપણી પાસે, બરાબર, અને એના બે ટર્ન શું થઈ ગયા? શોર્ટ થઈ ગયા, બરાબર છે? તો ઇન્ટર ટર્ન ફોલ્ટના કારણે પણ કરંટ વધી જશે, બરાબર છે? અને ઓવર વોલ્ટેજ અને ઓવરલોડ, ઓવરલોડ તો આપણને ખબર છે, એના કારણે ઓવરહીટિંગ થશે, ઓવરહીટિંગના કારણે ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે। અને ઓવર વોલ્ટેજ, તો એના કારણે ઓવર વોલ્ટેજ આવે તો ઇન્સ્યુલેશનને ડેમેજ થવાનું છે, અલ્ટિમેટલી તમારી વાઇન્ડિંગ ડેમેજ થવાની છે। તો આ બધી અબનોર્મલ કન્ડિશન હતી ટ્રાન્સફોર્મરની અંદર, બરાબર છે? હવે ટ્રાન્સફોર્મરના મર્સ પ્રાઇસ પ્રોટેક્શન સ્કીમનો ઉપયોગમાં પડતી મુશ્કેલીઓ। હવે મર્સ પ્રાઇસ પ્રોટેક્શન છે ને, એ બીજું કાંઈ નથી, આપણે આગળ જે જોયું ને ડિફરન્શિયલ ઓવરલોડ ઓવર કરંટ પ્રોટેક્શન, એ જ એક પ્રકારનું ઓવરલોડ પ્રોટેક્શન છે, બરાબર? હવે એની અંદર આપણે ટ્રાન્સફોર્મર માટે જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે અમુક મુશ્કેલી પડે છે, પ્રોબ્લેમ્સ આવે છે। તો એ શું પ્રોબ્લેમ્સ છે? તો કે નોર્મલ કન્ડિશન છે એની અલ્ટરનેટરની બંને બાજુને કરંટ કેવો હોય છે? સરખા, પણ સિટીના સેકન્ડરી કરંટ સરખા હોય છે, પરંતુ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં કરંટમાં શું હોય છે? મોટો ફેરફાર હોય છે, બરાબર? એટલે કે પહેલાં અલ્ટરનેટરની એને વાત કરી કે અલ્ટરનેટરની બંને બાજુની વાઇન્ડિંગ હોય એમાં કરંટ કેવા હોય છે? સરખા હોય છે, અને સિટીની સેકન્ડરી પણ એટલે કે સિટીની બંને બાજુના કરંટ કેવા હોય છે? સરખા, પણ ટ્રાન્સફોર્મરમાં તો આપણને ખબર છે કે કાં તો એ સ્ટેપ ડાઉન કરે છે કાં તો સ્ટેપ અપ કરે છે, તો એમાં કરંટનો તો શું આવશે? મોટો તફાવત આવશે, બરાબર? તો માટે સરખા કરંટ રેશિયોવાળા સિટીનો ઉપયોગ કરવામાં આવે તો હેલ્ધી કન્ડિશનમાં પણ રિલે ઓપરેટ થઈ જાય। એનો મતલબ શું? કે જો તમે સેમ રેટિંગનું સિટી લગાવ્યું બંને બાજુ, બરાબર, તો રિલેને આપણને શું થશે? I1 માઇનસ I2નો તફાવત મળવાનો જ છે અને તમારી રિલે ઓપરેટ થવાની છે। તો આવું ન થાય એના માટે શું કરવું પડે? તો કે આને દૂર કરવા માટે સિટીના રેશિયો અલગ અલગ, આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે સિટીના રેશિયો આપણે અલગ અલગ રાખી શકીએ કે જેથી કરીને રિલે ઓપરેટ થાય નહીં। પછી ટ્રાન્સફોર્મરમાં શું થાય? સેકન્ડ વાત કરીએ તો વોલ્ટેજ કંટ્રોલ માટે ટેપ ચેન્જિંગ આપેલું જ હોય છે। હવે જો ટેપ ચેન્જ કરવામાં આવે તો કરંટ અનબેલેન્સ ડિસ્ટર્બ, કરંટનું બેલેન્સ ડિસ્ટર્બ થાય છે, તો એને દૂર કરવા માટે શું કરે? તો કે સિટી છે એમાં પણ ટેપિંગ આપી દે, બરાબર છે? હવે ટ્રાન્સફોર્મર ટેપ ચેન્જિંગ સાથે સિટીનું પણ ટેપ ચેન્જ કરવાનું, બરાબર? એટલે કે તમે ટ્રાન્સફોર્મરમાં કાંઈ ટેપ ચેન્જિંગ કરો છો તો સાથે સાથે સિટીમાં પણ ટેપ ચેન્જ કરો, બરાબર? પછી થર્ડ મુશ્કેલી શું છે? જે આગળ મેં તમને કીધું કે આપણે પછી જોઈએ। હવે ટ્રાન્સફોર્મરની અંદર આપણે જ્યારે યુઝ કરીએ, તમે મશીનમાં ભણી ગયા હશો કે જ્યારે તમે ટ્રાન્સફોર્મરને ઓન કરો છો, બરાબર, સ્ટાર્ટ કરો છો, ત્યારે શું થાય? તો કે ટ્રાન્સફોર્મરમાં મોટા પ્રમાણમાં શું આવે? મેગ્નેટાઇઝિંગ કરંટ આવે છે, ભલે બહુ ઓછા સમય માટે હોય છે, બરાબર, પણ એ બહુ હેવી કરંટ ડ્રો કરે છે। હવે એ હેવી કરંટ જનરલી ક્યાં હોય? પ્રાઇમરી સાઈડ જ હોય છે, એની ઇફેક્ટ સેકન્ડરી સાઈડ આવતી નથી। હવે શું થાય? તો કે આ હેવી કરંટના કારણે આપણને તો કરંટ અનબેલેન્સ મળવાનો છે, એના કારણે રિલે ઓપરેટ થવાની છે। હવે રિલે ઓપરેટ થાય નહીં એટલે શું કરવાનું? તો કે એના માટે આપણી જે રિલે કોઇલ છે ને એની સાથે પેરેલલમાં એક કિક ફ્યૂઝ રાખી દેજે, બરાબર? કેવો ફ્યૂઝ? કિક ફ્યૂઝ। હવે એક ફ્યૂઝ છે એ કેવો છે? તો કે ટાઈમ લિમિટ પ્રકારનો છે, એનો મતલબ શું થાય? અમુક ટાઈમ માટે રહેશે પછી બ્લો ઓફ થઈ જશે, બરાબર છે? હવે શું થાય? તો કે જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે, બરાબર, એટલે કે સર્જ આવશે ત્યારે જે કરંટ હતો એ શું થશે? ઇનરશ કરંટ એ ફ્યૂઝમાંથી પસાર થશે અને રિલે કોઇલમાંથી ઓપરેટ પસાર થવાનો નથી। પણ જ્યારે અમુક સમય કરતાં એટલે કે થોડો ટાઈમ થઈ ગયો પછી ઓટોમેટિકલી ફ્યૂઝ શું થઈ જશે? બ્લો ઓફ થઈ જશે, અને બ્લો ઓફ થશે પછી એ રિલે કોઇલમાં કરંટ પસાર થવાનું ચાલુ થશે,
बराबर है। पण घणी वार शुं थाय तो के किक आपणे किक फ्यूज़ नी जग्याए आपणे डिफरेंशियल रिले में रिस्ट्रेनिंग कोईल हार्मोनिक स्ट्रेन फीचर उमेरवामां आवे बराबर। एनो मतलब शुं थाय हार्मोनिक्स साथे कंईक रिलेटेड हशे बराबर, हार्मोनिक्स ने रिलेटेड कंईक हशे। हवे जे आपणो इनरश करंट आवे छे ने मेग्नेटाइजिंग, एमां सेकंड अने थर्ड हार्मोनिक्स केवा होय छे वधारे पड़ता होय छे। तो रिले नी जे ऑपरेटिंग कोईल होय एमां फंडामेंटल कम्पोनंट पसार थाय अने रिस्ट्रेनिंग कोईल छे बराबर एमां फंडामेंटल अने हार्मोनिक कम्पोनंटना सरवाळानो रेक्टिफाय करेलो करंट पसार थाय छे। तो त्यारे शरुआतमां मेग्नेटाइजिंग करंट आवे त्यारे रिस्ट्रेनिंग टोर्क वधारे होय छे अने रिले ऑपरेट थाती नथी। एटले इन शोर्ट शुं छे तो के रिस्ट्रेनिंग कोईल प्लस એટલે કે રિસ્ટ્રેનિંગ કોઇલની અંદર ફંડામેન્ટલ પ્લસ હાર્મોનિક કમ્પોનન્ટ પસાર થશે એટલે એની અંદર રિસ્ટ્રેનિંગ ટોર્ક કેવું હશે, વધારે હશે, એટલે આપણી રિલે ઓપરેટ થતી નથી બરાબર છે। પછી બીજું કે ટ્રાન્સફોર્મર છે એની પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે શું છે ફેઝ ડિફરન્સ આવે છે બરાબર છે। તો હેલ્ધી કન્ડિશન એટલે કે નોર્મલ કન્ડિશનમાં પણ શું થશે તો કે રિલે ઓપરેટ થઈ શકે છે, કેમ કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવ્યું તો અનબેલેન્સ ક્રિએટ થશે બરાબર છે। તો આને દૂર કરવા માટે શું થાય તો કે ટ્રાન્સફોર્મરની ધારો કે પ્રાઇમરી સ્ટારમાં જોડેલી છે બરાબર, તો એની સાથે જે તમે સીટી કનેક્ટ કરો છો ને એ શેમાં કરો, ડેલ્ટામાં કરો। અને જો ડેલ્ટા કનેક્ટેડ હોય તમારું ટ્રાન્સફોર્મર તો સીટીને શેમાં જોડશો, સ્ટારમાં। એટલે કે સીટીનું કનેક્શન તમારા ટ્રાન્સફોર્મરના કનેક્શન કરતાં કેવું હોવું જોઈએ, ઊંધું હોવું જોઈએ, તો આ ફેઝ ડિસ્પ્લેસમેન્ટવાળો પ્રોબ્લેમ આપણે દૂર કરી શકીએ છીએ। અહીંયા આ ટેબલમાં તમને જણાવ્યું છે, જુઓ શું કહે છે, પાવર ટ્રાન્સફોર્મરનું જોડાણ છે અને અહીંયા સીટીનું જોડાણ છે। પાવર ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી જો ડેલ્ટા હોય તો સીટીની પ્રાઇમરી કેવી હશે, જુઓ સ્ટાર છે, અહીંયા ડેલ્ટા છે તો સ્ટાર છે, પછી સ્ટાર ન્યુટ્રલ અર્થ છે તો અહીંયા ડેલ્ટા છે, સ્ટાર છે તો ડેલ્ટા છે બરાબર। એટલે કે રિવર્સ હોવું જોઈએ, સ્ટાર હોય તો ડેલ્ટા, ડેલ્ટા હોય તો સ્ટાર, એવી રીતે સેકન્ડરીમાં પણ લાગુ પડે છે। હવે પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન માટે મર્સ પ્રાઇઝ પ્રોટેક્શન સ્કીમ બરાબર છે। હવે જો અહીંયા પાવર ટ્રાન્સફોર્મરનો ડાયાગ્રામ આપેલો છે, થ્રી ફેઝ છે, એની પ્રાઇમરી ડેલ્ટા કનેક્ટેડ છે, સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ છે, તો અહીંયા સીટી છે, જો પ્રાઇમરી ડેલ્ટા છે તો સીટીને શેમાં જોડેલું છે, સ્ટારમાં, અને અહીંયા સ્ટાર છે તો સીટી શેમાં છે, ડેલ્ટામાં જોડેલું છે બરાબર। હવે શું થાય છે તો કે અહીંયા ટ્રાન્સફોર્મરના ફેઝ ટુ ફેઝ કે ફેઝ ટુ અર્થ ફોલ્ટ માટે આને આપણે પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકીએ છીએ। હવે આમાં જે પણ મુશ્કેલી પડતી હતી આપણે આગળ ઓલરેડી જોઈ લીધું બરાબર, કે ડેલ્ટા સ્ટાર પાવર ટ્રાન્સફોર્મર, આ જો અહીંયા શું આપેલું છે, આ ટ્રાન્સફોર્મર સેવ કે નું કનેક્શન કેવું છે, આ ડેલ્ટા છે અને આ છે એ સ્ટાર કનેક્શન આપેલું છે, એના માટે પ્રોટેક્શન સ્કીમ આપેલી છે બરાબર। હવે પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટા છે તો સીટી આપણે શેમાં જોડી છે, સ્ટાર, અને સેકન્ડરી વાઇન્ડિંગ ડેલ્ટા છે તો આપણે સીટી શેમાં જોડ્યું છે, સ્ટારમાં બરાબર। આપણે ઓલરેડી મેં તમને વાત કરી દીધી છે। પછી બીજું શું છે તો કે આપણે વાત કરી હતી કે ઇનરશ કરંટને દૂર કરવા માટે આપણે કિક ફ્યૂઝનો યુઝ કરીએ છીએ અને કિક ફ્યૂઝને રિલેના સમાંતરમાં જોડીએ છીએ। તો અહીંયા તમે જુઓ આ રિલેની કોઇલ છે અને રિલેની કોઇલની સમાંતરમાં આપણે શું લગાવી દીધું છે, એક કિક ફ્યૂઝ લગાવી દીધો છે બરાબર। હવે કિક ફ્યૂઝનું કામ શું છે તો કે ઇનરશ કરંટ જે આવશે એ બધો ક્યાંથી જશે, કિક ફ્યૂઝમાંથી પસાર થઈ જશે, રિલે કોઇલમાંથી ઓપરેટ થશે નહીં બરાબર છે। એટલે કે ડિસ્ટર્બન્સ ક્રિએટ નહીં થાય અને ડિસ્ટર્બન્સ ક્રિએટ નહીં થાય તો ફોલ્ટ ઓપરેટ કરવાનો, આપણે રિલે ઓપરેટ થવાની નથી બરાબર છે। તો આ મોર્સ પ્રાઇસ પ્રોટેક્શન સ્કીમમાં આટલું જ હતું, બીજું કંઈ છે નહીં। અને બીજું શું થાય તો કે ઘણીવાર સિટીના સેચ્યુરેશનના કારણે પણ આપણે શું કરી શકીએ તો કે સિટીના સેચ્યુરેશન વખતે શું થાય તો કે સેચ્યુરેશન થઈ ગયું ત્યારે રિલે કરંટ આઉટ ઓફ બેલેન્સ કરંટ આમાંથી ફ્લો થાય છે, એટલે કે થોડો કરંટ ફ્લો થશે એના કારણે રિલે ઓપરેટ થઈ જાય છે। હવે એ ન થાય એના માટે આપણે બીજું મેથડ યુઝ કરીએ છીએ જેને આપણે શું કહીએ તો કે બાયસ્ડ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્શન, બાયસ્ડ ડિફરન્શિયલ રિલે પ્રોટેક્શન। આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।